પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે ચૈત્ર સુદ 11 રૂકમણી વિવાહનું આયોજન થાય છે. ભગવાનના લગ્ન હિન્દુ શાસ્ત્રોત વિધિ અનુસાર કરવામાં આવે છે. આ પવિત્ર પ્રસંગોનો સાક્ષાત કરી માનવ મહેરામણ ધન્યતા અનુભવે છે. કોઈ પણ વ્યક્તિ માટે લગ્ન એ જીવનભરનો યાદગાર પ્રસંગ માનવામાં આવે છે. પરંતુ જો લગ્ન પ્રસંગ ભગવાનનો હોય તો તે દિવસ, તે ક્ષણ અને એ પ્રસંગ દરેક વ્યક્તિ માટે એક અદ્ભુત આહલાદક અનુભૂતિ બનીને રહી જાય છે. આવો જ એક અનેરો પ્રસંગ પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે યોજાય છે અને તે છે રૂકમણી વિવાહ, જેને માણવા હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દૂર દૂરથી આવી જિંદગીની અમૂલ્ય ક્ષણ વિતાવી ધન્ય બને છે. ભગવાન શ્રી દ્વારકાધીશના પ્રસંગ મૂર્તિનો સમગ્ર દ્વારકાના મુખ્ય માર્ગો પર વરઘોડો નીકળે છે. ત્યારબાદ આ મૂર્તિને દ્વારકાથી 2 કિલોમીટર દૂર આવેલા રૂકમણી મંદિરમાં જાન જાય છે અને ત્યાં શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનના લગ્ન થાય છે, જેમાં યજમાન પરિવાર દ્વારા કન્યાદાન વિધિ તથા ફેર વિધિ કરવામાં આવે છે. સમગ્ર વિધિ પૂર્ણ થયા પછી માતાની આરતી કરવામાં આવે છે. આ સમગ્ર પ્રસંગને માણવા દ્વારકાવાસીઓ તેમજ સમગ્ર રાજ્યના ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે માધવપુરાનો માંડવો અને જાદવકુંડની જાન કહેવત અનુસાર ધામધૂમથી લગ્ન થયા. ત્યારથી આજ દિન સુધી યાત્રાધામ દ્વારકામાં રૂક્ષ્મણજીના મંદિરે લગ્ન કરવા માટે આવે છે અને ધામધૂમપૂર્વક રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ ઉજવાય છે. દર સાલની જેમ આ વર્ષે પણ ભગવાન દ્વારકાધીશને રૂક્ષ્મણી માતાજીના લગ્નનો ઉત્સવ ધામધૂમથી શ્રદ્ધાપૂર્વક રૂક્ષ્મણી મંદિરે ઉજવવામાં આવે છે. ગામમાંથી ભગવાન દ્વારકાધીશનો વરઘોડવાઈ પધારે છે. ભગવાનના અને રૂક્ષ્મણી માતાજીના વિધિ વિધાનથી લગ્ન થાય છે. રૂડા મંડપ મૂર્ત થાય છે, અગિયારી થાય છે, કન્યાદાન દેવાય છે. ભગવાનના અને રૂક્ષ્મણી માતાજીના લગ્ન દર વર્ષની જેમ આ રૂક્ષ્મણી મંદિરે ઉજવવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.